સ્વાધ્યાયનો નવ પોઈન્ટ સોળમો દાખલો ટેબલની સપાટી ઉપર જડી દીધેલ નાની પિનને પચાસ સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે આજ બિંદુએ ઉપરથી ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલ પંદર સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલી ઊંચી આવેલી દેખાશે કાચનો વકરી ભવનાંક એક પાંચ છે ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખે છે એવો ક્વેશ્ચન છે મિત્રો અહીંયા ક્વેશ્ચન બહુ મજાનો છે સપોઝ અહીંયા કોઈ એક ટેબલ છે અને આ ટેબલની ઉપર એક પિન મૂકેલી છે બરાબર અને એ પિનની ઉપર અહીંયા એક કાચનો સ્લેબ મૂકેલો છે અચ્છા આ જે કાચનો સ્લેબ છે એની જાડાઈ આપણને ફિફ્ટીન સેન્ટીમીટર આપેલી છે બરાબર છે અચ્છા અને અહીંયા પિનથી પચાસ સેન્ટીમીટર ઉપરથી અહીંયા આ ટેબલની જે સપાટી છે ત્યાંથી પચાસ સેન્ટીમીટર ઉપરથી આપણે આ પિન છે એને જોઈએ છીએ ઓકે તો પ્રશ્ન અહીંયા એ છે કે પિન કેટલી ઊંચી આવી દેખ ઊંચી આવેલી દેખાશે અચ્છા પિન કેટલી ઊંચી આવેલી દેખાય એનો અર્થ એમ થયો કે પિન છે એ શિફ્ટ થઈ છે કંઈક અંતરે બરાબર તો આપણે કેટલી ઊંચી આવેલી આ શિફ્ટ ગણવાની છે જેનું આપણે સીધું જ સૂત્ર આપણી પાસે છે શિફ્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ જે જાડાઈ છે એચ નોટ વન માઇનસ વન અપોન એન તમને યાદ હશે મિત્રો આપણે સીધું સૂત્ર વાપરશું શિફ્ટ કેટલી ઊંચી આવેલી છે એ પૂછે તો આ શિફ્ટનું સૂત્ર વપરાય અને સપાટીથી અથવા તો એની આભાસી ઊંડાઈ ગોતવાનું કે તો એચઆઈ અપોન એચ ઓ ઇઝિકન પાતળું છેદમાં એન ઘટ્ટ સૂત્ર વાપરવું જોઈએ બરાબર તો અહીંયા આપણે એની વેલ્યુ મૂકીએ તો એચ નોટ બહુ મહત્ત્વની વાત છે એચ નોટ એટલે પચાસ લેશો કે પંદર લેશો તો મિત્રો યાદ રાખજો અહીંયા આપણે પંદર લેવું પડશે કારણ કે આની જે ઊંચાઈમાં ફેરફાર થાય છે એનું કારણ આ માધ્યમ છે અને જે માધ્યમ છે ને એની જાડાઈ પંદર સેન્ટીમીટર જ છે તો અફ ઇફેક્ટ જે આવશે જે અસર થશે ને આને આ પિન ઉપર આવવા માટેની જે અસર દેખાડશે એ અસર આ પંદર સેન્ટીમીટર જાડાઈને કારણે જ મળશે સપોઝ તમે આ સ્લેબ અહીંથી લઈ લો તો પિન તમને જ્યાં છે ત્યાં દેખાશે પછી તમે પચાસને દસ સાઠને પાંસઠ સેન્ટીમીટર ઉપરથી જોશો તો તમને આ પાંસઠ જ દેખાશે જે શિફ્ટ થાય છે એ માત્ર ને માત્ર સ્લેબને કારણે થાય છે એટલે અહીંયા જે એચ ઓ છે એ આપણે પંદર લેશું વન માઇનસ વન અપોન એન અને એન આપ્યો છે આપણને અહીંયા થ્રી બાય ટુ થ્રી બાય ટુ ટુને છે એ ઉપર તમે લઈ જઈ શકો અને અહીંયા ફિફ્ટીન અહીંયા વન માઇનસ ટુ બાય થ્રી તો અહીંયા થઈ જશે થ્રી માઇનસ ટુ એટલે વન એન્ડ વન ડિવાઈડેડ બાય થ્રી અને અહીંયા તમે એનો હિસાબ કરો એટલે પાંચ સેન્ટીમીટર થઈ જશે સિમ્પલ અહીંયા આન્સર આવી જશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ સેન્ટીમીટર બરાબર તો અહીંયા આપણને પીન છે એ પાંચ સેન્ટીમીટર ઉપર આવેલી જણાશે પીન પાંચ સેન્ટીમીટર ઉપર આવેલ જણાશે બરાબર અચ્છા સ્લેબ આજે આપણને જવાબ મળ્યો છે સ્લેબના સ્થાન ઉપર આધાર રાખશે તો કે ના સ્લેબના સ્થાન ઉપર નહીં આધાર રાખે પણ સ્લેબની જાડાઈ ઉપર આધાર રાખશે